साबरकांठा जिल्लामां रवि सीजन शुरू થવાને લઈને સિંચાઈ વિભાગ દ્વારા 5 પાણી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે। તો 121 દિવસમાં 5 પાણી આપવામાં આવશે, જેમાં 1800 મિલિયન ઘન ફૂટ પાણી વપરાશે। તો હાથમતી જળાશયમાં રવિ સીઝન માટે 74 ગામના 2600 થી વધુ ખેડૂતોને પ્રથમ પાણી માટે 200 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। અ ઝોન માટે 50 અને બ અને ક ઝોન માટે 150 ક્યુસેક પાણી છોડ્યું છે। તો હાથમતી જળાશયથી 45 કિલોમીટરના વિસ્તારમાં નદી થકી પાણી હાથમતી વિયરમાં आयोजन कर साबरकांठा जिलाना प्रांतिज अने हिम्मतनगर उपरांत गांधीनगर जिलामां गांधीनगर अने देहगाम तालुका मळी 4 तालुकामां 74 गाममां 3000 हेक्टरमां सिंचाईना पाणी खेती थशे। 15 नवेम्बर 2023 થી 15 માર્ચ 2024 દરમિયાન 5 પાણી આપવામાં આવશે। હાથમતી જળાશયમાંથી અ ઝોનની કેનાલમાં પ્રથમ પાણી શુક્રવારે 50 ક્યુસેક છોડવામાં આવ્યું છે, તો સાંજે બ અને ક ઝોન માટે 150 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જે 45 કિલોમીટર નદીમાં થઈને હિંમતનગરના હાથમતી વિયરમાં આવશે, જ્યાંથી રવિવારે સાંજે હિંમતનગર હાથમતી વિયરમાંથી બ અને ક ઝોનની કેનાલમાં પાણી છોડવામાં આવશે। સાબરકાંઠા જિલ્લામાં આ વખતે ચોમાસા દરમિયાન हाथमती हरणाव गुहाय खेड़वा इमला करोल गोरठिया जवानपुरा एम समग्र डेमों में 5647 एमसीएफटी जेटला पानी संग्रह थयेलो छे, जेमां हाथमती डेम में 2622 मिलियन घनफूट जेवा पानी संग्रह थयेलो छे। एमां खेडूतोने रवि ऋतु दरमियान 5 पानी आपवानुं आयोजन छे, जे आजथी आपणे पानी चालू कर्युं आज रोजथी, एटले के 17/11/2023 થી 15/11/2023 સુધી 5 પાણી આપવા માટેનું આયોજન છે, જેના થકી હિંમતનગર તાલુકો પ્રાંતિજ તાલુકો અને ગાંધીનગર અને દહેગામ તાલુકાના ખેડૂતોને સિંચાઈનો લાભ પ્રાપ્ત થશે। એમાં આશરે પ્રાંતિજ તાલુકાના 650 ખેડૂતો અને હિંમતનગર તાલુકાના 600 ખેડૂતો અને દહેગામ અને ગાંધીનગર તાલુકાના 1200 ખેડૂતોને સિંચાઈનો લાભ પ્રાપ્ત થશે, લગભગ 3-1 હજાર હેક્ટર વિસ્તારમાં। BS9 TV ન્યૂઝ સાથે જીતેન્દ્ર સોલંકી, સાબરકાંઠા।